ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં ધૂમ બાઇક પર અવનવા સ્ટંટો કરી આંતકનો માર સર્જતા નવ વીરાને જિલ્લા પોલીસ વડાએ રંગે હાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ એ ધૂમ બાઇકો છે જેના પર સાંજ ધડેને બેજવાબદાર વાલીઓના નબીરાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્ટંડો કરી આતંકનો માહોલ સર્જી દેતા જેની ફરિયાદ અવારનવાર તંત્રના ધ્યાને મુકાયેલ, પરંતુ કહેવાતા આગેવાનોના નબીરાના આ કરતૂતો સામે યનગન પ્રકારે કાર્યવાહી હાથ ધરાતી ન હતી. જો કે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાના આ ફરિયાદ મળતા પોતે બાઇક લઈ ખાનગીરાય શહેરના રાજેન્દ્ર ભુવન રોડ અને ચોપાટી પર તપાસ કરતા ચાર નબીરાઓ ધૂમ બાઇક પર સ્ટેન્ડ બાયજી કરતા રંગે હાથ ઝડપાઈ જતા તમામ વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. ગીર સોમનાથના એસપી શ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબને અગાઉ પણ ફરિયાદ મળેલી અને તે માટે ટ્રાફિકને અને લોકલ પોલીસને આવા ધૂમ સ્ટાઇલથી ચલાવતા, ભયજનક રીતે ચલાવતા બાઇકવાળા સવારોને પકડવા માટે સૂચના કરેલી, જે આધારે સાહેબની સૂચના મુજબ ટ્રાફિકના એએસઆઈ શ્રી ગરચરની મદદથી ગઈકાલે રાત્રે ચાર બાઇક સવારો ભયજનક રીતે ધૂમ સ્ટાઇલથી રોડ ઉપર નીકળતા ચારે ચારને એએસઆઈ ટ્રાફિકની મદદથી રોકી તેના ઉપર કેસ કરતા એમના કાગળો માગતા કોઈપણ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે કાગળો નહીં હોવાથી ચારે ચાર મોટરસાયકલ ડિટેન કરેલ છે અને ચારે ચાર યુવાનો જેમાં હિમાંશુ ડાલકી, અર્જુન કુહાડા, વશિષ્ઠ ડાલકી અને અક્ષય માલમડી ઉંમર 17-21 વાળાઓને મોટરસાયકલ ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી જુદા જુદા વિસ્તારોમાં બાપ કમાઈ વાળા નબીરાઓના ધૂમ સ્ટાઇલ આતંકથી શહેરીજનો ત્રાસી ગયા હતા અને જિલ્લા પોલીસ વડાની કામગીરીથી ખુશ થયા છે અને આવી કામગીરી ચાલુ રહે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જો કે પોલીસ તંત્ર પણ આવા તત્વોને જેર કરવા કટિબદ્ધ બનેલ અને ભવિષ્યમાં કડક હાથે કામગીરી હાથ ધરવાની ચીમકી ઉચ્ચારી છે. એટલે વેરાવળમાં શું છે કે રાજેન્દ્ર ભુવન રોડ છે, હેસીબનો રોડ છે, બિહારીનગર રોડ છે, પાટણ દરવાજા રોડ છે, ત્યાં ધૂમ સ્ટાઇલથી એટલા નબીરાઓ બાઇકો ફેરવે છે કે હાલતા ચાલતા માણસો, વડીલો, બેન, દીકરીઓ, ભાઈના હોતા રીતે જીવે છે. ક્યારે કોણ બાજુમાંથી કઈ રીતે પાસ થઈ જાય કઈ નક્કી રહેતું નથી. આ સાહેબે જે પણ કામ કર્યું છે ને ખરેખર સરાહનીય છે ને પ્રજામાં પણ અત્યારે એના માટે જબરજસ્ત ઉત્સાહનો માહોલ ઉભો થયો છે ને સાહેબ આ પરિસ્થિતિ ચાલુ રાખશે એવી પ્રજામાં અત્યારે લાગણી ફેલાઈ ગયેલી છે. પછી કોઈ પણ સમાજના નબીરા હોય કોઈને પણ છોડવાની જરૂર નથી. રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં બાપ કમાઈ વાળા નબીરાઓના ધૂમ બાઇકના ત્રાસનો વાયરો વેરાવળ શહેરમાં પણ જોવા મળે છે ત્યારે આ દૂષણને કોઈને પણ સહેશરમ રાખ્યા વિના કાર્યવાહી હાથ ધરી ડામવા આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, વેરાવળ.